પહેલું આંબેલ જેનું પણ સારું થાય એને એટલું જ કહેવાનું કે આવતીકાલે કેટલામો કરજો એક સૂચના આપીશ તમને આજનું આંબેલ કઈ રીતે કરવાનું એની પણ હું તમને ટ્રીક બતાવીશ અને જો ફાવી જાય તો મને ગેરંટી છે તમે નવે નવ દિવસના આંબેલ કરશો આજનું આંબેલ કદાચ પહેલું છે એટલે છ મહિના પછી જો આંબેલ કરો જરાક માથું ચડશે જરા એસિડિટી ઉથલો મારશે બધું જ થશે તમારો પ્રોબ્લેમ ક્યાં છે તમે આંબેલમાં કઈ વાપરતા નથી કોઈને પણ પૂછજો નવું આંબેલ કરનારા ને શું ખાધું એક ખાખરો થોડા ચણા થોડા મુરમુરા પછી કઈ ખાઓ ગુલ્લુ પાપડરૂ ગુલ્લુ પછી શું ખાય થોડું એક ઢોસો ખાધો એક સેકલું ખાધું તમે શું ખાધું ખબર છે એકલી ચણાની ને અડદની આઈટમ ખાધી અને પાછું ખાતો જાય અને બીજી બાજુ શું પીતો જાય પાણી અને પછી ઘાસ પેટ ભરાય છે ઊભો થઈ જાય બાર વાગે બે વાગ્યા સુધીમાં યુરિન પાસ થઈ જાય એટલે બધું પાણી નીકળી ગયું હવે હવા નીકળી ગયા પછી ફૂકો શું થઈ જાય એટલે પાછું અઢી ત્રણ વાગ્યામાં તો ભૂખ લાગે અને ભૂખ લાગી હોય એ જ વખતે રસોડામાં ચાય બની હોય હા અને પોતે સુવાનો ટ્રાય કરતો હોય ને ત્યાં ચાયની સ્મેલ આવે હા આજ તો બહુ કડક મીઠી ચા બનાવી છે અરે રોજ આવી જ બનતી હતી આજે તને જરા સારી લાગવા એટલે એમ થાય નહીં 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 હવે આપણાથી આંબેલ નહીં થાય આપણે તો કાલ સવાર ક્યારે પડે અને ક્યારે આપણે બેસી વાપરવા માટે આ ગરબડના કારણે તમે ખાઈ શકતા નથી એટલે પૂરું આંબેલ બરાબર કરી શકતા નથી આજે જેને પણ આંબેલ કરવું છે એને એક સરસ ટીપ્સ આપું છું આ એવી ટીપ્સ છે મારી નથી અહીં બેઠેલા દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજની જ વર્ધમાન તપની જે મહાપુરુષ છે એકસો ને આઠ હોડી કરી હતી બિહાર કલકત્તા કાનપુર અજમેર કેમી કે ખાતા કોઈ કાકા મામી માસી ના ઘર નતા એવા વખતે પણ આ મહાપુરુષે નિર્દોષ આયમ બિલ કર્યા ક્યાંક રોટલી મળી અને ક્યાંક ગરમ પાણી મળ્યું એની અંદર જે બે દ્રવ્ય નો ઉપયોગ કર્યો અને એના દ્વારા નેવું એકાણું બાણું નવ્વાણું અને સોમી ઓળી કરી હતી એ મહાપુરુષે બનાવેલી આ ટિપ્સ આપું છું આ રેસીપી આપું છું પણ આ રેસિપીનો ઉપયોગ મહેરબાની કરીને આંબેલમાં જ કરજો રોજના ઘરે માં નહીં કરતા આ એવી ચટણી બતાવું છું કે જે ઢોસા સાથે પણ તમે નથી ખાધી જે ઢોકળા સાથે નથી ખાધી ઇટલી સાથે નથી ખાધી એવી એક ચટણી છે જે રોટલી સાથે ખાવાની છે બીજું કાંઈ નહીં આજે એટલું કામ કરજો જઈને પેલા ત્રણ રોટલી ખાવાની જે રોટલી રોજ ખાવ છો એ ખાલી ઘી વગરની ખાવાની પણ એ રોટલી ખાવા માટે તમને હું એક રેસીપી આપું છું એક ચમચી સૂંઠ લેજો એક ચમચી બલવણ બલવણ એટલે નમક પાકું મીઠું એની અંદર ચાર ડ્રોપ્સ મગના પાણીના નાખજો અને પછી એને શું કરી દેવાનું હાથથી હલાવવાનું પેસ્ટ બનાવી દેવાની અને એની સાથે તમે રોટલી ખાવ આહા અબડતી ટેસ્ટ આવે રહી હોય અટે હોબડીને એરો ટેસ્ટ આવે વટે ખાતા ખાતા તો કહીએ એકાઠા હું તીન રોટી કહું એ છ રોટી ખાઈને આવે હું ગેરંટી સાથે કહું છું પેલા ઢોસા ઢોકળા શેકલા આ બધા ચટર બટરમાં પડતા નહીં જો દિલથી તમારે નવપતજીની ઓળી કરવી હોય આજ સુધી ટ્રાય કર્યો ને નથી થઈને આ વખતે જો કરવી હોય અમારો પ્રયોગ અપનાવજો સૌથી પહેલા ત્રણ રોટલી સાથે મગનું પાણી અને મેં બતાવેલી ચટણી એની સાથે જો ખાશો બસ ત્રણ રોટલી ખાય પછી ખીચડી છે થૂલી છે ગેસ છે જેમ આપણે દાલ ચાવલ ખાઈએ ને એવી રીતના આમાંથી કંઈક ખાવાનું અને એના પછી જે જગા બચે એમાં બધું પરચુરણ ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ બધું છल्ले આવે એનાથી પહેલા પેટ નહીં ભરતા ઓર આજકા એમલ જો અચ્છા હુઆ તો કલ કા તો ઉસસે ભી અચ્છા હોનેવાલા હે ખાલી 3 આંબેલ સુધી તમે મક્કમ રહ્યો ચોથા આંબેલ થી તમારી ગાડી દોડવા માંડશે